नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षणम पाठशाळामां आप सर्वनुं हार्दिक स्वागत छे। आपणे धोरण 8 मां प्रकरण नंबर 2 मां स्वाध्याय 2.2 नो अभ्यास करी रह्या छीए, जेमां आपणे पहोंच्या छीए दाखला नंबर 13 सुधी। तो चालो करीए शरूआत दाखला नंबर 13 अने 14 नी। तो 13 नंबरना प्रश्नमां शुं कहे छे कि एक समय संख्याने 5/2 वडे गुणी अने जे परिणाम मळे छे એમાં 2/3 જો ઉમેરવામાં આવે, એટલે કે 2/3 નો એમાં સરવાળો કરવામાં આવે તો આપણને -7/12 મળે। એટલે કે કોઈ એક સમય સંખ્યા છે જેને આપણે 5/2 વડે ગુણવાની છે। આ 5/2 વડે ગુણ્યા પછી આપણને જે પરિણામ મળશે એમાં આપણે પાછા 2/3 ઉમેરીશું। અને આગળ શું કરવાનું છે કે છેલ્લું પરિણામ આપણને કેટલું મળે છે -7/12। તો આપણે તે સંખ્યા શોધવાની છે કે તે સંખ્યા શોધો। તો અહીંયા આપણે શું કરીશું કે આપણે સમય સંખ્યા મેળવવાની છે। તો ધારો કે સમય સંખ્યા બરાબર x, આપણને કોઈ સંખ્યા ખબર નથી તો આપણે ચલ x ધારી લઈએ। હવે શું કરવાનું છે કે આ સંખ્યાને 5/2 વડે ગુણવાની છે। તો x ને 5/2 વડે ગુણતા મળતું પરિણામ બરાબર શું આવશે? તો કે x ગુણાકારમાં 5/2। તો અંશનો ગુણાકાર અંશમાં થશે તો આ જવાબ કેટલો આવશે? 5x/2। હવે આ જે પરિણામ મળ્યું છે એમાં આપણે કેટલા ઉમેરવાના છે? 2/3, એટલે આપણને છેલ્લું પરિણામ કેટલું મળશે? -7/2। તો અહીંયા આપણે આગળ શું લખીશું કે 5x/2 માં આપણે 2/3 ઉમેરતા -7/12 મળે। યાદ કરો, સમય સંખ્યા ધારવાની કીધી તો x, એને 5/2 વડે ગુણી એટલે 5x/2। હવે આગળ એમાં આપણે 5x/2 આ જે પરિણામ મળ્યું એમાં આપણે 2/3 ઉમેરીશું તો આપણને છેલ્લું પરિણામ શું મળવાનું છે? -7/12। માટે તમે લખી શકો 5x/2 વત્તા ઉમેરવાના છે એટલે પ્લસ 2/3, ઉમેરવું એટલે સરવાળો કરવો અને બાદ કરવું એટલે બાદ બાકી। તો છેલ્લું પરિણામ કેટલું મળે છે? ઉમેરતા -7/12 મળે આપણને। માટે 5x/2 બરાબર, હવે આ પ્લસ છે એ બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે, તો -7/12 માઇનસ શું થઈ જશે? 2/3। -7/12 -2/3 માટે 5x/2 બરાબર, હવે શું થશે? તો કે અહીંયા 12 અને 3 બંને સંખ્યાઓ અહીંયા કેવી છે? માઇનસ છે। તો આપણે શું કરીશું કે અહીંયાથી -12 લઈ લેશું અને 7/12 વત્તા શું થઈ જશે? 2/3, કારણ કે બંનેમાંથી માઇનસ નિશાની 12 આવી જાય તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। હવે આપણે 12 અને 3 નો લસા લઈએ તો 3 ના ઘડિયામાં 12 આવે, 3 × 4 = 12, તો લસા કેટલો થશે? 12। તો આપણે શું કરીશું? તો કે 12 ને 1 વડે ગુણીશું એટલે 12 મળશે, અને 3 ની જગ્યાએ 12 લાવવા હોય તો શું કરવું પડે? 3 × 4 = 12, તો છેદમાં 4 વડે ગુણીશું તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે। માટે 5x/2 બરાબર -7/12 વત્તા અહીંયા નીચે 12 લાવવા છે તો 4 વડે ગુણીએ તો 4 × 3 = 12, તો ઉપર પણ 4 વડે ગુણવા પડે તો 4 × 2 = 8। હવે જુઓ તો છેદ થઈ ગયો છે સરખો, માટે 5x/2 બરાબર માઇનસ, હવે છેદ સરખો છે એટલે અંશનો થઈ જશે સરવાળો, તો અંશનો સરવાળો તો 15 અને છેદમાં 12, આ તો સરવાળો છે અને છેદમાં 12। માટે 5x/2 આ છેદમાં 2 છે એ સામેની બાજુ જશે તો ગુણાકાર થઈ જશે એટલે ગુણાકારમાં આવશે 2। હવે આગળ શું થશે કે આપણે મેળવવાના છે x,
तो x बराबर हूँ तो से माइनस पंदर ना छेद में बार तो तत्ते आ बे गुणाकार में आया छे परंतु आ पांच क्या आवशे भांगाकार गुणाकार छे भांगाकार में भांगाकार छे क्या जशे गुणाकार में तो पांच तरी पंदर अने बे छ बार तो हजी आगळ तमारे भाग चाले अहीं आपणने केटला मळ्या छे माइनस त्रण ना छेद में छ तो त्रण एक त्रण त्रण दो छ एटले केटलो जवाब मळे छे माटे आपणने मळे छे x बराबर माइनस एक ना छेद में बे केटला मळे छे माइनस एक ना छेद में बे माटे मांगेली समय संख्या बराबर माइनस एक ना छेद में बे केटली समय संख्या मळे छे माइनस एक ना छेद में बे तो आ प्रकारना दाखलाओमां आपणे जोता जईए छीए के शुं करवानुं तो के जे वस्तु आपणने आपेली नथी बराबर छे एना विशे धारणा करवानी एना विशे कोई चल धारवानो बराबर छे अने पछी जे गुणाकार भांगाकार के आवुं कोई पण आपणने जे क्रिया आपेली होय ए गाणितीय क्रिया आपणे त्यां करीए अने अपने मिली जाए परिणाम। चलो आगे बढ़िए। प्रश्न नंबर 14। लक्ष्मी एक बैंक में खजांची से तेनी पासे अनुक्रमे 100 रुपया 50 रुपया अने 10 रुपया ना मूल्यनी चलनी नोटो छे એટલે કે અમુક નોટો 100 રૂપિયાની છે અમુક નોટ 50 રૂપિયાની છે અને અમુક નોટ છે એ 10 રૂપિયાના મૂલ્યની છે આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે જો કુલ રકમ રૂપિયા 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે કુલ મૂલ્ય કેટલું આપ્યું છે 4 લાખ રૂપિયા અને નોટોની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે 2:3:5 તો તમને હવે સમજાઈ ગયું હશે કે જ્યારે પણ ગુણોત્તર વાળા દાખલા હોય તો એ સાવ સરળ છે બરાબર છે તો ગુણોત્તર વાળા દાખલામાં શું કરવાનું તો કે કોઈ એક બરાબર ધારી લઈએ કે અહીંયા અનુક્રમે કઈ રીતે આપ્યું છે તો કે પહેલા જે છે 100 ની નોટ છે પછી છે 50 ની નોટ છે અને પછી 10 એટલે કે ક્રમ કયો છે 100 50 અને 10 અને એનો ગુણોત્તર તો કે 2:3:5 તો ધારો કે 100 ની નોટ ની સંખ્યા 2x 50 ની નોટ ની સંખ્યા 3x અને 5 રૂપિયાની જે નોટ સોરી 10 રૂપિયાની જે નોટ છે એની સંખ્યા કેટલી થઈ જશે 5x થઈ જશે હવે નોટ ની સંખ્યા મળી ગઈ તો નોટ ની સંખ્યા મળી ગઈ તો આપણને તો મૂલ્ય પણ આપી દીધેલું છે તો સંખ્યા ગુણ્યા તે નોટ નું મૂલ્ય તો આપણને મળી જશે એ બધો જ સરવાળો કરીએ તો કુલ મૂલ્ય ચાલો કરીએ શરૂઆત તો ખજાનચી લક્ષ્મી ની પાસે અનુક્રમે 100 રૂપિયા 50 રૂપિયા તો રૂપિયા 100 રૂપિયા 50 અને 10 રૂપિયા ની નોટોની સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે કેટલો છે ગુણોત્તર 2:3:5 તો આ ગુણોત્તર આપણને આપી દીધો છે માટે પહેલી 100 ની નોટ આવશે એટલે માટે ધારો કે 100 રૂપિયાની નોટ ની સંખ્યા બરાબર કેટલી થઈ જશે 2x સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે યાદ રાખવાનું છે રૂપિયાનો ગુણોત્તર નથી આપ્યો સંખ્યાનો ગુણોત્તર દીધો છે તો 100 ની નોટ ની સંખ્યા 2x તો એની પછી આવશે 50 ની નોટ ની સંખ્યા તો 2x પછી આવશે 3x અને 10 રૂપિયાની નોટની સંખ્યા કેટલી આપેલી છે 5x અને 2x લઈ લઈએ તો આ 3x થઈ જશે અને આ કેટલી થઈ જશે 5x હજી આપણને નોટોની સંખ્યા મળી કે 2x નોટ હોઈ શકે 3x નોટ હોઈ શકે અને 5x
x નું જે મૂલ્ય મળે એને અહીંયા જે ગુણીશું તો આપણને કુલ નોટની સંખ્યા મળી જાય. હવે આગળ શું કીધું છે કે કુલ રકમ 4 લાખ રૂપિયા છે, તો આપણને જે આ નોટની સંખ્યા મળી છે એને આપણે રકમમાં ફેરવી દઈએ. હવે રકમમાં ફેરવવા માટે શું કરવું પડશે, તો કે આ 2x નોટો છે આ કયા રૂપિયાની છે, તો કે 100 રૂપિયાની, તો 100 2x કરી દઈએ. બરોબર છે, ધારો કે તમારી પાસે 100 રૂપિયા વાળી બે નોટ છે, તો કુલ મૂલ્ય માટે શું કરવું પડે, 2 × 100. 10 રૂપિયા વાળી તમારી પાસે 100 નોટ છે, તો કુલ મૂલ્ય મારે જોતું હોય તો શું કરવું પડે, 100 × 10. તો એવી જ રીતે હવે હું મૂલ્ય માટે શું કરીશ, માટે 100 રૂપિયા ની નોટ નું મૂલ્ય બરાબર કેટલી નોટ છે, તો કે 2x × 100 બરાબર કેટલું થઈ જશે, 200x. 50 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર તો કેટલું છે, 3x × 50, તો 3 × 5 = 15, 150x થઈ જશે. અને છેલ્લે કેટલી નોટ છે, તો કે 10 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર તો કેટલી નોટ છે, 5x નોટ છે, અને 10 એટલે કે આ કેટલી થઈ જશે, 50x રૂપિયા. હવે આ બધું આપણને શું મળી ગયું છે, મૂલ્ય મળી ગયું છે, કે અહીંયા આ મૂલ્ય કેટલું મળ્યું છે, તો કે 100 રૂપિયાનું મૂલ્ય છે 200x, 50 રૂપિયાની નોટનું મૂલ્ય છે 150x, અને 10 રૂપિયાની જે નોટ છે એનું મૂલ્ય છે 50x. હવે કુલ મૂલ્ય કેટલું છે, 4 લાખ રૂપિયા. તો અહીંયા આપણે આગળ લખીશું કે કુલ મૂલ્ય બરાબર 4 લાખ, એટલે કે અહીંયા 100 રૂપિયા વત્તા 50 રૂપિયા વત્તા 10 રૂપિયા ની નોટનું મૂલ્ય, ની નોટોનું મૂલ્ય બરાબર કેટલું છે, તો કે 4 લાખ રૂપિયા. કેટલું છે, 4 લાખ રૂપિયા. માટે હવે 100 ની નોટ કેટલી છે, તો કે 200x વત્તા 50 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું છે, 150x, અને 10 રૂપિયાની નોટનું મૂલ્ય છે 50x બરાબર કેટલા આવશે, તો કે 4 લાખ. કેટલા આવશે, 4 લાખ. માટે સરવાળો કરો તો 150 ને 50, 200 અને 200 ને 200, 400. માટે 400x બરાબર કેટલા આવશે, તો કે 4 લાખ. માટે x બરાબર 4 લાખ છેદમાં આવશે 400. માટે છેલ્લે બે ઝીરો છે એ જશે, અને 4 × 1 = 4. માટે x બરાબર કેટલા આવશે, તો કે x બરાબર આવશે 1000. x બરાબર કેટલા આવશે, 1000 આવશે. તો આના ઉપરથી આપણને નોટોની સંખ્યા મળી જશે, બરાબર છે, 200, 150 અને 50, બરાબર છે. 100 × 2 એટલે 200, 3 × 50 રૂપિયાની નોટ, બરાબર છે, એટલે 50 × 150 અને 50. હવે અહીંયાથી આપણને નોટોની સંખ્યા મળી જશે, બરાબર છે, કે 1000 × 3 એટલે કેટલા થઈ જશે, તો કે 3000 નોટ હશે. માટે હવે 100 ની નોટની સંખ્યા, તો રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર કેટલી છે, તો કે 2x છે, તો 2 × 1000 બરાબર કેટલી થઈ જશે, 2000. કેટલી નોટ મળશે, 2000. હવે આગળ 50 રૂપિયાની નોટની સંખ્યા, તો આ રીતે તમને આગળ સમજાશે કે 3x, તો 3 × 1000 તો કેટલી નોટ હશે, તો કે 50 રૂપિયાની 3000 નોટ હશે, અને 10 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 10 × 1000 છે ને, અહીંયા સોરી 5x, તો 5 × 1000, તો 5 × 1000 તો કેટલી નોટ હશે, 5000 નોટ. કેટલી નોટ હશે, તો કે
100 રૂપિયાની 2000 નોટ, 3 રૂપિયા સોરી 50 રૂપિયાની 3000 નોટ અને 10 રૂપિયાની 5000 નોટ્સ આપણને અહીંયા મળે છે. તો આ રીતે આપણે અહીંયા દાખલા નંબર 13 અને 14 ની ગણતરી કરી. આ બંને પ્રશ્નોમાં જો કોઈ જગ્યાએ તમને ક્વેરી, ડાઉટ કે કોઈ પણ હોય સવાલ તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.